મહત્વપૂર્ણ સમાચારથી વલસાડમાં ફરી બળાત્કારી આસારામના નામે કાર્યક્રમ યોજાતા વિવાદ થયો છે. વલસાડના તિથલ રોડ પર માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાતા વિવાદ થયો. આસારામના બેનર અને ફોટો સાથે યોજાયેલા કાર્યક્રમમાં કથાકાર પ્રફુલ શુક્લાના નિવેદનને લઈને ચકચાર મચી છે. કથાકાર પ્રફુલ શુક્લાએ દુષ્કર્મના દોષિત આસારામ સામે ષડયંત્ર રચાયું હોવાનો આરોપ લગાવતા વિવાદ થયો છે. એટલું જ નહીં, કાર્યક્રમમાં આસારામના જયકાર લગાવવામાં આવતા સમગ્ર આયોજનને લઈ વિવાદ થયો છે. ગુજરાતમાં છાશવારે દુષ્કર્મી આસારામના નામે કાર્યક્રમોનું આયોજન થાય છે. આસારામ દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહ્યો હોવા છતાં સમાજના અનેક વિકૃત લોકો બળાત્કારીઓને સંત માની તેમના ગુણગાન ગાઈ રહ્યા છે. એક સ્વસ્થ સમાજ માટે આ દ્રશ્યો ચિંતા પમાડે તેવા છે. છતાં આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તંત્ર શા માટે આદપ પલાઠી મોઢું બંધની સ્થિતિમાં છે તે મોટો સવાલ છે. સંવાદદાતા માનવ આપણી સાથે જોડાયેલા છે. માનવ, વલસાડમાં ફરી બળાત્કારી આસારામના નામે કાર્યક્રમ યોજાતા વિવાદ થયો છે, વધુ વિગતો. દુષ્કર્મના કેસમાં જે આસારામ દોષિત જાહેર થઈ ગયેલા છે અને હવે જે રીતે સજા કાપી રહ્યા છે, તેમ છતાં પણ તેમના ભક્તો હજી તેમને નિર્દોષ માની રહ્યા છે. ભક્તો માને ત્યાં સુધી તો ઠીક છે, પણ જે રીતે દક્ષિણ ગુજરાતના જે જાણીતા કથાકાર છે તેઓ પણ જે રીતે એક જાહેર સભામાં, એટલે કે જે માતૃપિત્ર વંદના કાર્યક્રમ યોજાયો હતો તિથલ રોડ ઉપર, અને આ રોડ ઉપર જે મોટો કાર્યક્રમ યોજાયો, ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવેલો, અને ત્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિને દૂર કરી આપણે જે ભારતીય સંસ્કૃતિને અપનાવવાનો એક આખો એક કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમ બરોબર ચાલતો હતો, પરંતુ જે રીતે કથાકાર એ જે રીતે આસારામના જયકારા લગાવ્યા હતા અને ત્યારબાદ પોતાના ભાષણમાં જે વ્યક્તિત્વ જે વ્યક્ત કર્યું તે અતિશય ચોંકાવનારું છે. કારણ કે જે કથાકાર છે તે ખૂબ જાણીતો નામ છે દક્ષિણ ગુજરાતમાં, લોકો તેમને ખૂબ માને છે, અને તેમ છતાં પણ તેમને જે રીતે આસારામને નિર્દોષ જણાવ્યા હતા અને એક મોટું ષડયંત્ર થયું હોય તેવા એક આક્ષેપો કર્યા છે, તેને લઈને મોટો વિવાદ થયેલો છે. હવે જે રીતની આખી વાત હતી કે અને આ કથામાં અનેક બીજા શિવજી મહારાજ તેમજ બીજા ઘણા બધા નેતાઓ એટલે કે સામાજિક અને ધાર્મિક લોકો હતા, અને તેવામાં લોકોને આ રીતે વાત કરવા થતા વિવાદ થયો છે. આસારામને નિર્દોષ જણાવતા ફરી એકવાર વિવાદ થયો છે. જી જી માનવ, આભાર તમામ વિગતો માટે. તો વલસાડમાં ફરી બળાત્કારી આસારામના નામે કાર્યક્રમ યોજાતા વિવાદ થયો છે. જેલમાં બંધ આસારામના સમર્થકો હજુ પણ તેમના બેનરો હેઠળ માતૃપિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કર્યું. કથાકાર પ્રફુલભાઈ શુક્લા આપણી સાથે જોડાયેલા છે. પ્રફુલભાઈ, સૌપ્રથમ તો સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. બળાત્કારી આસારામ કે જેના બેનર હેઠળ હજુ પણ તેમના કેટલાક સમર્થકો કે જે આંધળી ભક્તિ કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે વલસાડમાં, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા, આ કાર્યક્રમ ન થવો જોઈએ સૌથી પહેલા તો? બેન, આખી દુનિયા જયારે વેલેન્ટાઇન ડે ઉજવે છે ત્યારે આ સંત એવા હતા કે એને માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ એમણે આપ્યો અને એમના થકી એ શરૂઆત થઈ છે, અને એ કાર્યક્રમ યોગ વિધાન સમિતિ વલસાડ દ્વારા યોજવામાં આવેલો. એમાં અમને બધા સંતો મહાત્માઓને બધાને આમંત્રણ આપ્યું, એટલે અમે એ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા ગયા. પ્રફુલભાઈ, માતૃપિતૃ વંદના હેઠળ જે કાર્યક્રમ યોજાયો છે એ તો સારું છે, ચલો કે માતા પિતાની સેવા કરવી જોઈએ તેને લઈને જે પ્રોત્સાહન પણ લોકોને મળી રહ્યું છે, પરંતુ આપ જણાવી રહ્યા છો કે જે આસારામના જે બેનર હેઠળ જે કાર્યક્રમ યોજાયો છે, પરંતુ આસારામ તો બળાત્કારી છે ને, કોર્ટમાં કેસ ચાલ્યો, અત્યારે સજા ભોગવી રહ્યા છે. એમને આસારામજીએ તો આ કાર્યક્રમની વિશ્વમાં શરૂઆત કરી છે, માતૃપિતૃ વંદના દિવસ એ પહેલા કોઈ જગ્યાએ ઉજવાતો નહોતો, પરંતુ એમણે જે કામ કર્યું છે એ તો ખરાબ કામ છે ને? બેન, એમણે કામ કર્યું છે એ તો એક જે કાનૂનની કાર્યવાહી છે એને જોવાનું છે. એમણે બીજા જે કામો કર્યા છે કેમ નથી દેખાતા? કરોડો લોકો એની પાસે આસ્થા ધરાવે છે. આ બેનર તો ખાલી સ્ટેજ પર લગાવેલા છે, પણ તમે આ વિસ્તારની અંદર અને ખાસ કરીને કાંઠા વિસ્તારની અંદર જરા ખોજ કરો તો ઘરે ઘરે આસારામ ખોટાની લોકો આજે પણ પૂજા કરે. પ્રફુલભાઈ, 100 કામ સારા કર્યા, માનો 1000 કામ, કરોડો કામ સારા કર્યા, પરંતુ એ છે તો દુષ્કર્મીને, એક યુવતીની સાથે જે દુષ્કર્મની જે ઘટના સામે આવી હતી એ સૌની સોચ છે, અમે એમાં નથી માનતા. તો આ પ્રકારના કાર્યક્રમો આપના મતે હજુ પણ આગામી સમયમાં થશે? માતૃપિતૃ વંદનાના કાર્યક્રમો અવારનવાર થવા જ જોઈએ બેન. એનું કારણ છે કે આજે વેસ્ટર્ન કલ્ચરે એટલો બધો ભરગો લીધો છે કે આપણા ભારતીય
સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ જે પહેલું કહેવાયું છે એ કાર્યક્રમ થાય એમાં શું વાંધો છે? કાર્યક્રમ થાય એમાં પ્રફુલભાઈ કોઈને કઈ જ પ્રોબ્લેમ નથી, અમને પણ પ્રોબ્લેમ નથી, કોઈને કઈ પ્રોબ્લેમ હોવો પણ ના જોઈએ, પરંતુ જે વ્યક્તિના બેનર હેઠળ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યાં સમસ્યા છે. મારી વાત સાંભળો, જે લોકો કરી રહ્યા છે બધા જ આસારામજીના સાધક પરિવાર છે. જી પ્રફુલભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. જય શ્રી રામ, જય શ્રી રામ.